सूरत महानगरपालिका में कौभांडो आचरता होवानो वारंवार आक्षेपो थई रह्या छे। हाल में सूरत महानगरपालिका पासेथी आरटीआई एक्टिविस्ट मांगेली माहिती में कतरगाम झोन द्वारा 6 टॉयलेट बनावामां 1.37 करोड़ रूपयानो खर्च थयो होवानું જણાવતા કૌભાંડ આચર્ય હોવાનો આક્ષેપ કરાયો છે। સુરત મહાનગરપાલિકામાં આરટીઆઈ કરનાર એક્ટિવિસ્ટ તુષાર મેપાણીએ જણાવ્યું હતું કે યુરિયન બ્લોક 1-1.5 લાખમાં બની શકે તેના 10-11 લાખ જેવી રકમ ચૂકવવામાં આવી છે। કતારગામ ઝોનના 5 સ્થળોએ તપાસ કરતા કતારગામ ગજેરા સ્કૂલ સામે કોસાડ અમરેલી ફાયર સ્ટેશનની બાજુમાં અશ્વિની કુમાર ગરનાડા પાસે તેમજ કાસાનગર કતારગામ સહિતના સ્થળો પર યુરિયન અને કોસાડમાં બનેલું ટોયલેટ બ્લોકમાં વધુ મળીને 1.37 કરોડનું ખર્ચ થયું હોવાની માહિતી સુરત મહાનગરપાલિકાએ આપી હતી। દરેક જગ્યાએ સ્થળ પર અન્ય કોન્ટ્રાક્ટરને લઈને પૂછવામાં આવ્યું કે આટલી જગ્યામાં આબેહૂબ આના જેવું યુરિયન પોતાની ખાનગી જગ્યામાં બનાવવું છે તો તેનો કેટલો ખર્ચ લાગે છે। કોન્ટ્રાક્ટરે 1.5 લાખનો અંદાજો આપ્યો હતો, તેની સામે સુરત મહાનગરપાલિકાએ 1-11 લાખ કરતાં વધારે રકમ ચૂકવી છે। 5 સ્થળોએ મળીને પણ કદાચ 35-40 લાખ રૂપિયા જેટલી રકમના બની શકતા ટોયલેટ અને યુરિનલ બોક્સ 1.37 કરોડ ચૂકવ્યા છે। મારું નામ તુષાર મેપાણી છે। એકચ્યુઅલી મેં આરટીઆઈ કરી હતી કે સુરત શહેરમાં કુલ કેટલા સંડાસો આવેલા છે, જેમાંથી મને કતારગામ નોર્થ કતારગામ ઝોનનો જવાબ મળતા એવું જાણવા મળ્યું છે કે અહીંયા કુલ 5 સંડાસ આવેલા છે। પે એન્ડ યુઝ એટલે કે યુરિનલ જે આવેલા છે એની સંખ્યા 5 છે અને એનો કુલ ખર્ચ 1.37 કરોડ રૂપિયા જેટલો મસમોટો થયો છે। જે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે અહીંયા ખાલી 2 જેટલા યુરિનલ મૂકવામાં આવ્યા છે, જે 800 રૂપિયાના ખાલી યુરિનલની કોસ્ટ છે અને 2 દિવાલ બનાવવામાં આવી છે। એટલે આમ જોવા જાઓ તો તમે કન્સ્ટ્રક્શન કરો આનું તો 50,000 થી 1 લાખ રૂપિયા સુધીમાં કન્સ્ટ્રક્શન થઈ જાય તો આવા મસ્ત મોટા રકમ ખર્ચવાનું કારણ શું? 27.5 લાખ રૂપિયાનું એક ટોયલેટ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે, એટલે 5 ટોયલેટ પાછળ મળીને 1.37 કરોડ જેટલી મસ્ત મોટી રકમ ખર્ચવામાં આવી છે। આવા સમગ્ર સુરતનું તમે હિસાબ કરો તો અંદાજિત 7-8 કરોડ રૂપિયા જેટલેનું સંડાસ કૌભાંડ થવા જઈ રહ્યું છે। સનીદેવ ઓઇલ મિલ પાસે છે 40 લાખ રૂપિયાનું સંડાસ બનાવવામાં આવ્યું છે, જેમાં પણ ખાલી 3 યુરિનલ છે। તમે એક વિચાર કરો કે 40 લાખમાં 3 માળનું 200 વારના બંગલાનું આરસીસી કન્સ્ટ્રક્શન થઈ જાય છે, જ્યારે ખાલી આ સંડાસ પાછળ 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તો કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમામ ઝોન દ્વારા એ જોઈ શકો છો આપ। આ આરટીઆઈ પ્રમાણે કતારગામમાં 5 યુરિનલ 5 સંડાસ બતાવ્યા છે અને એના પાછળનો ટોટલ ખર્ચો છે 1.37 કરોડ રૂપિયા, એટલે એક ટોયલેટ પાછળ અંદાજિત 27.5 લાખ રૂપિયા 27,51,000 જેટલો ખર્ચ આવે છે। આપણે આ ટોયલેટ બતાવી રહ્યો છું, જેની અંદર પાણી નથી, કશું નથી, આ 700 રૂપિયાની ગેંડી છે, આ 700 રૂપિયાની ગેંડી છે અને કોઈ જાતની ચોખ્ખાઈ નથી, તમે જોઈ શકો છો। અને આ ટોટલ 5 યુરિનલ બ્લોક અને ટોયલેટ બેઇંગ યુઝ મળીને 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, 1.37 કરોડ રૂપિયા। સુરત મહાનગરપાલિકામાં વારંવાર કોઈ ને કોઈ કૌભાંડ આચર્ય હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। આ મામલે હવે તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, SN ન્યૂઝ, સુરત।